જોડાઈ રહ્યા છે પ્રકાશ, મારું મહેસાણાથી જોડાઈ રહ્યા છે, શું સવાલ છે પ્રકાશ? શું સવાલ છે આપનો? અવાજ આવી રહ્યો છે. હેલો, શું સવાલ છે આપનો? ક્યાં રોકાણ કર્યું છે? લાગે છે એમની સાથે અહીંયા સંપર્ક બરાબર થઈ શક્યો નથી. એમની ક્વેરી પર નજર કરીએ. ફાઇનાન્શિયલ ટેકનોલોજી અને જય કોપમાં એમને રોકાણ કરવાની ઈચ્છા છે. ફાઇનાન્શિયલ ટેકનોલોજીમાં એમને આ લેવલ પર રોકાણ કરવું છે, એન્ટ્રી લઈ શકાશે એમ પૂછી રહ્યા છે. ફાઇનાન્શિયલ ટેકનોલોજીમાં આ લેવલ પર એન્ટ્રી લેવાની સલાહ આપશો જિજ્ઞેશ? જી નહીં ઝેનુલ, ફાઇનાન્શિયલ ટેકનોલોજીનો શેર ડાઉન ટ્રેન્ડવાળો સ્ટોક છે અને આ સ્ટોકે કોઈ પણ રીતના હજી સુધી ઉપરના કોઈ ઇમ્પોર્ટન્ટ લેવલને તોડ્યા નથી અને સ્ટોક હજી નીચેની તરફ ગતિ કરી રહ્યો છે. ચાર ટ્રેડિંગ સેશન પહેલાં આ સ્ટોકમાં જે અપસ્પર્ટ આવ્યું તે પણ માર્કેટમાં વ્યવસ્થિત પ્લે થઈ રહ્યો નથી. હું વ્યૂઅરને સલાહ આપીશ કે ફાઇનાન્શિયલ ટેકનોલોજીમાં પોતાની એન્ટ્રીને ના કન્સિડર કરે. અને ફાઇનાન્શિયલ ટેકનોલોજીને લગતો જ બીજો સાઇડ છે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, કે જે ઘણો સારો પરફોર્મ કરી રહ્યો છે માર્કેટમાં અત્યારના. જો ખરેખર એમાં કોઈ ઘટાડો મળે તો લાંબા ગાળા માટે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં પોતાનો એન્ટ્રી લેવાનો વિચારે અને ફાઇનાન્શિયલ ટેકનોલોજીને અત્યારના એવોઇડ કરે. બિલકુલ, તો M6 પર પસંદગી ઉતારવી જોઈએ ફાઇનાન્શિયલ ટેકનોલોજીની જગ્યાએ, જે પ્રમાણે ટેકનિકલી અહીંયા જિજ્ઞેશ કહી રહ્યા છે. ત્યારે જિજ્ઞેશ, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર આજને માટે? હજી ઝેનુલ, ઘણા બધા સ્ટોક વિશે વાત થઈ એટલે કોઈ પિન પોઈન્ટ કરવું અઘરું છે, પણ એવું જ માનવું સેફ છે કે જે કંઈ બી સ્ટોક વિશે આપણે ચર્ચા થઈ તેમાં મારો અને અમારા ક્લાયન્ટનો કોઈને કોઈ તરફનો ઇન્ટરેસ્ટ